वडोदरा महानगरपालिकानी स्थायी समितिनी बैठक में 10 कामों ने मंजूरी आपवामां आवी छे। वडोदरा महानगरपालिकानी स्थायी समितिनी बैठक मळी हती, जेमां 11 जेटला कामों मंजूरी अर्थे रजू करवामां आव्या हता, जेमांथी 10 कामों ने मंजूरी आपी एक काम मुलतवी राखवामां आव्युं छे। अलग अलग विभागना कामों जेमां स्ट्रीट लाइट विभाग छे, मेकेनिकल खातुं छे, ड्रेनेज शाखा छे, आ सहितना अलग अलग विभागना कामों ने मंजूरी आपवामां आवी छे, ज्यारे ट्राफिक शाखाना कामने हाल पूरतुं मुलतवी राखवामां आव्युं छे। आजनी स्थायी समितिमां टोटल 11 काम 11 प्रपोजल मुकवामां आवी हती। एमां ट्राफिक शाखा द्वारा जे सर्कल आइलेंड अने रोड डिवाइडर डेवलप करवा माटे जे अलग अलग एजेंसीओ तरफथी एप्लिकेशन आवती हुए छे, एनो निर्णय कई रीते लेवा માટેની ગાઈડલાઈન રજૂ કરી હતી, પરંતુ એમાં વધુ ડિસ્કશન અર્થે વધુ અભ્યાસ અર્થે આ દરખાસ્તને મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મિકેનિકલ ખાતા દ્વારા 12 નંગ ટાટા સિગ્ના 1923.K નામના જે અમારે કાપા ડમ્પર લેવાના હતા 12, એ કામને મંજૂર કરવામાં આવ્યું છે। 30,89,000 પ્રતિ યુનિટના ભાવે 12 નંગ લેવા નક્કી કરવામાં આવ્યું છે। બ્રિજ પ્રોજેક્ટ શાખા દ્વારા લગભગ 12 બ્રિજોના જે રિપેરિંગ કરવાના છે, એમાં મિલિંગ, રિસર્ફેસિંગ, માસ્ટેક આસફાલ્ટ, રોડ ફર્નિચર સહની કામગીરી કરવાની છે। 31.32 કરોડનું કામ લગભગ 18.53% ભાવને મંજૂર કરવામાં આવ્યું છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 18માં GIDC વડસડ રોડ પર પંચવટી સોસાયટી જંગલેશ્વર મહાદેવ સુધીની નવીન ડ્રેનેજ લાઇન પુશિંગ પદ્ધતિથી નાખવાના કામને 21.60% વધુનો ભાવ અને 1,38,25,540 કામને મંજૂરી આપવામાં આવી છે। સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા આજવાના અર્થન ડેમ પર જે લાઇટિંગનું કામ કરવાનું છે, એ કામને મંજૂરી કરવામાં આવી છે। 1% વધુના ભાવનું કામ છે, ટોટલ 53,91,575નું કામ છે। સેન્ટ્રલ સ્ટોર દ્વારા 67-3Cમાં પૂરની પરિસ્થિતિ વખતે દુર્ગંધનાશક દવા લેવામાં તે કામને જાણમાં લીધું છે। IT શાખા દ્વારા IBM સર્વરની નિભાવણી માટે 1 વર્ષનો જે વાર્ષિક કોન્ટ્રાક્ટ છે, એ કામને મંજૂર કરવામાં આવ્યો છે। રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પશ્ચિમ ઝોનનું કામ છે, 40 કરોડની મર્યાદામાં એ ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે। કોન્ટ્રાક્ટરોએ રજૂ કરેલા ભાવો 19.50% બદલે 2% ઘટાડો કરીને 17.50% કરવામાં આવ્યા છે। અલગ ઝોન છે, જેમાં ઉત્તર ઝોન, પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનમાં જે નાણાકીય મર્યાદા 25 કરોડની હતી, એ વધારીને 30 કરોડ કરવામાં આવી છે અને એના પણ રેટ ફેરફાર સાથે 19.50ના બદલે 17.50 કરી અને મંજૂર કરવામાં આવ્યા છે। મોરબીની દુર્ઘટના બાદ જે હાઈકોર્ટના ઓરલ ઓર્ડર હતો, એના પ્રમાણે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ નગરપાલિકાઓને સૂચિત કરવામાં આવ્યા હતા કે પોતાના એરિયામાં આવતા તમામ બ્રિજોના સેફ્ટી ઓડિટ થાય, અને સેફ્ટી ઓડિટ થયા બાદ એમાં જે કોઈ રિપેરિંગ કરવાનું હોય એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે। વડોદરા કોર્પોરેશનના કસાડ કન્સલ્ટન્ટને નિમણૂક કરી અને બધા બ્રિજના સર્વે કર્યા બાદ આજે 12 બ્રિજોમાં નાની મોટી ડિફેક્ટ છે, એમાં મિલિંગ કરવાનું, માસ્ટિક એસફાલ્ટ કરવાનું, રિસર્ફેસિંગ કરવાનું અને રોડ ફર્નિચરના કામ કરવાનું સૂચવ્યું છે। રિપેરિંગ દરમિયાન જ્યારે મિલિંગ કરીને રોડમાં જો RCCનો કમ્પોનન્ટ દેખાશે તો સીધું માસ્ટિક કે રિસર્ફેસિંગના બદલે RCCનું વર્ક પહેલાં કરવામાં આવશે અને ત્યારબાદ જ આ કામ કરવામાં આવશે। કામની ક્વોલિટી માટે પણ સભ્યો અને સ્થાયી સમિતિના કોઈ પણ સભ્ય કાઉન્સિલરો પોતાના એરિયામાં ચાલતા બ્રિજના કામનું ઇન્સ્પેક્શન કરી અને ક્વોલિટી બરાબર થાય છે કે નહીં એ માટે ઓબ્ઝર્વેશન કરવા, નિરીક્ષણ કરવા માટે પણ અમે સૂચિત કર્યા છે। સર, આજે સ્થાયી સમિતિની બેઠક કેટલા વાગે શરૂ થઈ, કેટલા સમય હતો? સ્થાયી સમિતિની બેઠક આજે 15-20 મિનિટ હું પોતે મોડો પડ્યો, કારણ કે ભાજપ કાર્યાલય પર કોઈ ઇમ્પોર્ટન્ટ ચર્ચા હતી, જે ટેન્ડરને લગતી ચર્ચા હતી એના કારણે થોડું મોડું થયું।